खाली मस्ती हूँ नहीं लो फ्रेश था जो न दोस्त थे उनका जो बड़े आज संडे से भाई नहीं तो फ्रेश था जो भाई जुड़ता कपड़ा लगे हम जो आ जाएगा अरे मार दांत तो कुछ ज़्यादा पीड़ा लगे यार अबे यार कहीं तो करूं पर से यार अरे बोलो बुरा सुनते हैं बस भाई शांति अरे यार बस यार दांत पीड़ा थी क्या है तो थोड़ा जाओ अरे मारा भी यार थी क्या था मुझे थोड़े ही आया तो डॉक्टर पास से वो मस्त धोया था पर क्या चीज डॉक्टर यार ये आप बढ़िया बाजू में छे फैक्ट्री जोड़े पर मुझे नहीं लगी जिस त्या मस्त सारा धोया आपसे चल चल यार बेस बेस सर बोल बोल पूरा बिजू सुगा है जिंदगी में बस भाई यार 10 नपास थे और धंधे के खिलाफ हो यार कहीं धंधो मिल जाए तो कह तो हमारा 10 वाली परीक्षा आप भी दी नहीं अरे अब नपास थे यार बीजी परीक्षा आ गई अरे कहीं वहां तो नहीं बिजू आप मतलब बीजे ट्राई आप ही दे पास थई जैसी तो माता जी ऊपर रख भगवान ऊपर रख तो पास थई दी आप ही दी आप ही तू तू कैसे सेटिंग कर जा आपने हां तो मु भी ये रीत ना तीजा ट्राई में पास हो तो मान मार अबे मु सु कर जिंदगी में कहीं करू पड़ते तो पैसा तो कमा पड़से नहीं हां यार પાણી ભરવાનું બે બાઈ ઉભાઈ હતી એમાં એક બાઈ એક બાઈ નો ચોટલો ખેંચ્યો અને બીજી બાઈ ટકી ગયા ખરાબ ત્રાસ કરે છે ચલ યાર ભૂખ લાગે કઈ જમી આવી ચલ ચલ ખાઈ ભાઈ નું પડી ગયું લાગે ડોક્ટર નું નામ છે જો ડોક્ટર ધીરજ સીઆઈડી નામ છે હવે ત્યાં જઈને ડોક્ટર ને પૂછે કે આવશે એવું નામ રાખ્યું છે ચાલો હવે ગોતી દવાખાનું અરે મોટા ભાઈ શું કરો આ જિંદગીમાં આપણે કામ પડ્યું છે આ દાંત દવાખાનું છે મતલબ દાંત સાફ કરવાનું દવાખાનું એ ક્યાં આવ્યું છે તમને કઈ ખબર છે ચાલો આભાર 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 ચાલો હવે ગોતી હવે એડ્રેસ નું કઈક કરવું પડશે અરે આ ભાઈ ને પૂછી નઈ આ શું અરે ભાઈ અરે ફેક્ટરી તો દેખાય છે પણ દવાખાનું ક્યાં રહી ગયું યાર આ બા દાંત કાઢે છે પકડ થી આપડે સાફ કરાવવા આવ્યા છીએ યાર બેસો 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 કઈ ના થાય બેસો બેસો આપડે વારો આવશે આપડે સાહેબ ને કહીશું કે સારી રીતે આપડે દાંત સાફ કરી આપશે સારું લસણ આના દાંત માં તો કઈક તો ગડબડ લાગે છે બે ટાઈમ ની દવા બનાવતો હોય જા તમારી દવા સવાર સાંજ લેજો અને તેલ પીજો તો તમારો દાંત નો દુખાવો બંધ થઈ જશે આ સાહેબ આવ્યો બરાબર કેવું સાહેબ તબિયત તો સારી છે આપણે આ ભાઈ ના દાંત સાફ કરવાના છે શું કરું તમારા દાંત ચોખા
ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. અરે સાહેબ, આપણે MBBS સાંભળ્યું છે, NS સાંભળ્યું છે, પણ આ ડોક્ટર ધીરજ CID એ કઈ ખબર ના પડી, પાછળ CID કેમ લાગે છે આપણને? મારી મમ્મી નું એવું સપનું હતું કે હું મોટો થઈને CID બનું. મારી એવી ઈચ્છા હતી હું મોટો થઈને ડોક્ટર બનું. મારા ઘર માં બધા ખબર છે કે હું CID છું, પણ હું અહીંયા દાંત નો ડોક્ટર છું, એટલે મારું નામ છે ડોક્ટર ધીરજ CID. हेलो गाइस, वीडियो अच्छा लगा तो लाइक करो, चैनल को सब्सक्राइब करो, ऐसे ही मजेदार आपके लिए हम वीडियो लेकर आएंगे और हमें सपोर्ट करते रहो. तो मिलते हैं नेक्स्ट वीडियो में.